હાય, મારું નામ છે અભિષેક અને મારા 2-3 પ્રોબ્લેમ છે. એક પ્રોબ્લેમ એવો છે કે મને ગુસ્સો નથી આવતો અને ગમે તેવી એક્સ્ટ્રીમ કન્ડિશનમાં બી હું ગુસ્સો નથી કરતો. એનાથી પ્રોબ્લેમ એવો થાય છે કે હું જ્યારે સાચે ગુસ્સો કરવાનો પ્રયત્ન કરું ત્યારે લોકો મારા પર હસે છે. લોકોને એવું થાય છે કે આ સાચે ગુસ્સો નથી કરી રહ્યા. બીજું એવું છે કે હું ક્યારેય નેઇલ કટરનો યુઝ નથી કરતો. મને નેઇલ બાઇટિંગની આદત છે. એના લીધે પણ ઓબ્વિયસલી બહુ ખરાબ દેખાય, અથવા મારી વાઈફ બી ઇરિટેટ થાય છે, બીજા બધા લોકો પણ ઇરિટેટ થાય છે. અને ત્રીજો મારો એક એવો પ્રોબ્લેમ છે કે હું જ્યારે ફિલ્મો જોતો હોઉં છું ત્યારે સિનેમા હોલ હોય કે ઘર હોય કે ગમે ત્યાં, હું ફિલ્મો વિશે બોલ્યા કરું છું. એના શોર્ટ ટેકિંગ વિશે હોય કે ફિલ્મના બીજા એસ્પેક્ટ વિશે હોય, ત્યારે બહુ બધા લોકો, મારી આસપાસના લોકો ડિસ્ટર્બ થતા હોય છે, એવું લોકો કહે છે. તો હવે આ બધા પ્રોબ્લેમ લઈને હું આવ્યો છું મનનની થેરાપીમાં. હવે જોઈએ કે મનન મારા આ પ્રોબ્લેમ કેવી રીતે સોલ્વ કરે છે. મનનની થેરપી. આલો ને ભાઈ, કોઈક તો આ ગરીબ ને આલો, બહુ ભૂખ લાગી છે ભાઈ. અંદર કઈ રીતે આવ્યો તું, બહાર નીકળ ચાલ. અરે ભાઈ બહુ ભૂખ લાગી છે, હાલો. 2 કલાક થી કઈ નઈ ખાધું, કઈ માર્ગરીટા કે લઝાનિયા એવું કઈક તો હાલો. હવે લસણિયા વાળી કન્વીનિયન્ટ ભિખારી ના બની, ચાલ અહીંયાથી નીકળ. ધોકો ખાઈ ગયા ને, ખાઈ ગયા ને ધોકો. હે, જોયું કેટલું નેચરલી કર્યું મેં. આઈ એગ્રી, તારામાં ગરીબી નેચરલી જ છે. હા, આઈ હેવ લર્ન્ડ ફ્રોમ ધ બેસ્ટ. તમે મારા જીજાજી, બોસ, ગુરુ, બધા તમે જ. કામ કરતા રહું. હા, કરું છું કામ, કરું. ઓ ભાઈ, આ મનન દેસાઈ, આ તમારો ક્લાયન્ટ, કરો કામ. કેમ છો સાહેબ, કેમ છો? મારું નામ કાળુભાઈ વેરિયેબલ, હું પાઠશાળામાં શિક્ષક છું. વેરિયેબલ કેમ? આ મારી માળી ખરી ને, એને એટલા બધા લગ્ન કર્યા અને પછી ડિવોર્સ કર્યા, તો મારા બાપાય બદલાયા કરે ને, મારે અટકો બદલાયા કરે, એટલે પછી મેં વેરિયેબલ ગોઠવી દઉં કે જીવન જ કોન્સ્ટન્ટ. હાલો ને ભાઈ, ગરીબ બાળક ને કઈ હાલો, ગોવા જવું છે, પેરાગ્લાઈડિંગ કરવું છે, પ્લીઝ કઈક તો હાલો. બિચારો અર્બન યુવાન, લે 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 30,000 રૂપિયા લે. ગંભીર જ છે. આ પાઠશાળામાં પેલા બાળકો ભણાવું તો લેસન આપું છું, તો હરિનાવ કરી નહીં આવતા. બીજા દળ મને સ્કીમો આલે છે કે મારા બાપો માંદો છે, મા દરોડી છે, આવું બધું બોલીને મને લેસન કરવું પડે. દરરોજ 62 બાળકોનો લેસન કરું છું, મારો પોતાનો બાબો ના પાસ થઈ ગયો યાર. જુઓ વેરિયેબલ ભાઈ, તમે ચિંતા ના કરશો, આપણે તમારી પ્રોબ્લેમ સોલ્વ કરીશું, બરાબર છે? તમે શાંતિ રાખો, બેસો બેસો, એ ચશ્મા શોધીને આપું છું તમને. ભાઈ દીપ, જો મારી વાત સાંભળ, આ વેરિયેબલ ભાઈનું તો જોઈએ છે, પણ આજે અભિષેક શાહ કરીને એક અગત્યના વ્યક્તિ આવવાના છે, એમને ડાયરેક્ટ અંદર મોકલી દેજે. એ મમ્મા, મારા એકાદ રોલનું કંઈ સેટ કર્યાલો ને જીજાજી, બહુ સ્ટ્રગલ કરી મેં, પ્લીઝ એકાદ રોલ અપાવડા. અને સ્ટ્રગલ, આ જો સ્ટ્રગલની વાત કરે છે, આટલી મોટી પૈસાની ગડ્ડી તમે આપી અને એવું કહે છે હું સ્ટ્રગલ કરી રહ્યો છું. ભાઈ આ આખી જિંદગી ભરનો પગાર છે તારો, ચાલે ભાઈ સીધી મીધી કામ કર, આપણે મળીએ. હા વેરિયેબલ ભાઈ, ક્લાયન્ટ નંબર 101 અભિષેક શાહ, ગુજરાતી ઇન્ડસ્ટ્રીના વન ઓફ ધ બેસ્ટ કાસ્ટિંગ ડિરેક્ટર્સ, પણ હવે એ બેસ્ટ ફિલ્મ મેકર પણ જીતી ગયા છે, એટલે કે ગોલ્ડન લોટસ જીતનારી ગુજરાતી ફિલ્મ હેલારોડા ડિરેક્ટર એન્ડ રાઇટર, થિયેટર જગતના મહારથી, અને હવે ગુજરાતી ફિલ્મ્સમાં પણ પોતાનું ટેલેન્ટ એફિશિયન્ટલી દેખાડી રહ્યા છે. પણ એમની લાઈફમાં અમુક નાના પ્રોબ્લેમ્સ છે જે મોટું સ્વરૂપ લઈ રહ્યા છે. ચાલો જોઈએ. હેલારો જીતે છે સ્વર્ણ કમલ, નેશનલ એવોર્ડ ફોર ધ બેસ્ટ ફીચર ફિલ્મ. યાર જોરદાર કહેવાય અભિષેક શાહ, ડેબ્યુટન્ટ ડિરેક્ટર અને પહેલી જ પિક્ચરમાં નેશનલ એવોર્ડ લઈને આવ્યા ફોર ધ બેસ્ટ ફીચર ફિલ્મ. યાર અભિષેક શાહ સાથે મારે કામ કરવું છે. ઓ હાય, હાય, કેમ છો? આવો આવો, ફાઇન, હાઉ આર યુ? કોંગ્રેચ્યુલેશન્સ, બેસો બેસો. થેન્ક યુ. સો થેન્ક યુ. આજકાલ ઘણું થઈ ગયું, બહુ બહુ બહુ, એટલે મારી વાઇફનો ફોન આવે જમવામાં શું બનાવતો, હું તેને કહું છું થેન્ક યુ, એટલું બધું થેન્ક યુ બોલવું પડે છે. અને બહુ ઓવરવેલમિંગ બધે બાજુથી. હા, બહુ જ બહુ જ ઓવરવેલમિંગ, અમેઝિંગ. તો અભિષેક શાહ, તમારા વિશે થોડુંક જણાવો. હું સારો માણસ છું,
મેં ફિલ્મ સરસ બનાવી છે. ધેટ્સ ઇટ. ધેટ્સ ઇટ. તો અભિષેક શાહની જર્ની કઈ રીતે શરૂ થઈ? જસ્ટ આઈ એમ જસ્ટ જોકિંગ. મને એવું કે મને સામે બેઠો તો હું સહેજ કલર કરું પણ ફેલ ગયો. યાર ફેલ હું રહ્યો, તમને સમજો. નહીં નહીં નહીં, હું શું કહું મારા વિશે. હું અમદાવાદનો છું, અમદાવાદમાં મોટો થયો, થિયેટરથી શરૂઆત કરેલી. થિયેટરનું લર્નિંગ અને સિનેમા જોયું છે જેટલું, એનું લર્નિંગ એ બધું સાથે સાથે ચાલ્યું ને પછી ફિલ્મ બનાવી. તો બેસિકલી અમદાવાદમાં જ બીએસસી મેથેમેટિક્સ, પછી પીજી ડિપ્લોમા ઇન જર્નલિઝમ, પછી સૌમ્ય જોશી સાથે થિયેટર, હિરેન ગાંધી સાથે થિયેટર, રાજુ બારોટ સાથે થિયેટર, પછી ફિલ્મ્સ. તમારા પ્લાનમાં કદી હતું કે તમે કાસ્ટિંગ ડિરેક્ટર બનશો? ક્યારેય નહીં, ક્યારેય નહીં, ક્યારેય નહીં. અને એ આમ એવું છે કે ઘણા બધા કામ એવા હોય છે કે જે કામને હું રિઝર્વ બેંકના કામ કહું છું, એવું કામ છે. એ કામે મને નામ પણ અપાવ્યું અને પૈસા પણ અપાવ્યા, અને એ કામ મને અમારું આમ ગમતું કામ નથી. કાસ્ટિંગ ડિરેક્ટર છો તો તમને બહુ બધા લોકો સામેથી મેસેજીસ કરતા હશે કે મને લો ને, મને લો ને. તો કોઈ દિવસ ઓકવર્ડ સિચ્યુએશન થઈ જાય કોઈ વધારે આગ્રહ કરે તો? બહુ બહુ વાર થઈ છે. હું તમારા ઘરના કચરા પોતા કરીશ એવા મેસેજ બી આવે છે મને. યાર મારા મેસેજીસ જાહેર ના કરો યાર. નહીં, તારાવાળો મેસેજ જુદો છે, એ જાહેર નહીં કરું. સો અભિષેક, મને તમારી ફેમિલી વિશે જણાવો. હું સૌમ્ય જોશીના નાટકમાં કામ કરતો હતો ને ત્યાં મને એક છોકરી મળી અને બહુ ગમી ગઈ અને એને પણ હું ગમી ગયો અને અમે લોકો મિત્રો રહ્યા બહુ વર્ષો. અને અમને પછી અમને અને આસપાસના બધાને એવું લાગ્યું કે પરણી જાઓ યાર, એટલે અમે પરણી ગયા. એનું નામ તેજલ છે અને તેજલ હેલ્લારો પણ, હેલ્લારોમાં પણ રોલ કરે છે. અને હેલ્લારોમાં જે 13 એક્ટ્રેસીસ ને સ્પેશિયલ જ્યુરી એવોર્ડ જે રજત કમલ લોટસ, સિલ્વર લોટસ, એમાંથી એક તેજલ પણ છે. ક્યા વાત. અને કેવી રીતે જૈશમાં હતી. અને અમારી એક દીકરી છે સાંજ, સાંજ 5 વર્ષની છે. તો આવી નાની ફેમિલી છે. તો અભિષેકભાઈ, મને હેલારો વિશે બહુ જ ક્યુરિયોસિટી છે. તો આ મૂવી વિશે જણાવો કે કઈ રીતે આ આઈડિયા તમને આવ્યો અને કઈ રીતે આપણે આ પિક્ચરને એક્ઝિક્યુટ કરીએ. મારા એક ફ્રેન્ડ છે તુષાર દવે, એક્ટર છે જાણીતા, તો એમની સાથે એમ જ વાત થતી હતી. તો હું તો નાટક લખું છું ને ડિરેક્ટ કરું છું ઓન એન્ડ ઓફ, દર વર્ષે એક નાટક કરવાનું ઇન્ટર કોલેજ કોમ્પિટિશનમાં, એવું મેં મારી જાત સાથે મને કમિટમેન્ટ આપેલું છે. એ પ્રોસેસ વખતે મારા જે લોકો મને જોઈ રહ્યા હતા એમાંને તુષાર ભાઈ હતા, એમણે મને એવું કીધું કે તમારા જેવા લોકોએ ફિલ્મ બનાવવી જોઈએ. અને એમણે મને કોઈક આઈડિયા કહ્યો, એક 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 ફોકટેલ છે કચ્છની, એની વાત એ બસ લાઈન કહીએ. અને એના 15 દિવસ પછી હું ને પ્રતિક ગુપ્તા, મારો જે પાર્ટનર છે, અમે લોકો એક એક ગરબામાં અમને લોકોને ઇન્વિટેશન આપેલું અને શરદ પૂનમનો દિવસ હતો અને આરતી ચાલતી હતી. અને પ્રતિક થોડો ધાર્મિક છે, હું બિલકુલ ધાર્મિક નથી, એટલે પ્રતિકે હાથમાં દીવો રાખેલો, મારા હાથમાં દીવો બીવો હતો નહીં, હું જસ્ટ એમ જ ઊભો હતો. પ્રતિકના હાથમાં દીવો હતો ને પ્રતિકે કે સર ફીચર ફિલ્મ બનાતે યાર, એટલે મેં કીધું જો બનાવી હોય ને તો આપણે એવી કોઈક વાત કહીએ કે જે વાતમાં દમ હોય ને, જેવા આપણે માણસો છીએ ને એવી વાર્તા આપણે કહીશું. તો બોલે કેસા એક્ઝામ્પલ તો દો. અને મારાથી પેલી ફોકટેલની એક લાઈન કહેવાય ગઈ. તો પ્રતિક કે એ સોલિડ. મેં કીધું એક મિનિટ, એક એ ફોકટેલ મને 15 દિવસ પહેલાં જ્યારે કહી તુષારભાઈએ, પછી મારાથી કશું ડેવલપ થઈ ગયું છે એની આસપાસ, તો કે એ સંભળાવો. અને મેં સંભળાવી, પ્રતિકની આંખમાં પાણી હતું, એની હાથમાં દીવો હતો અને આરતી ચાલતી હતી. પ્રતિકે એવું કીધું કે સર એ બહોત, એ આધ્યાત્મિક ક્ષણ છે અને મને લાગે છે કે આ ફિલ્મ આપણે બનાવવી જ જોઈએ. વોટ અ મોમેન્ટ યાર. અને મારા બીજા બે પાર્ટનર્સ જે છે, આયુષ પટેલ અને મીત જાની, તરત એમને ફોન કર્યો, અમે લોકો મળ્યા અને મેં વાર્તા એ લોકોને કહી અને એ લોકોને પણ સરખી જ કીક વાગી અને નક્કી કર્યું કે આપણે આ ફિલ્મ બનાવીશું. અને હેલ્લારો ફિલ્મ બનાવવાનો વિચાર શરૂ થયો ને વિચારથી માંડીને નેશનલ એવોર્ડ મળ્યો એ વાતને 3 વર્ષ થયા. તો અમે 3 વર્ષ એક જ વાર્તાને બહુ જ પ્રામાણિકતાથી જીવ્યા છીએ, જેમાં મારા કોઈ ગણિત નહોતા કે આ ફિલ્મ કેટલું ચાલશે. એટલું હતું કે બહુ જ એન્ટરટેનિંગ ફિલ્મ બનાવી છે જે ક્લાસ અને માસ બંનેને ગમે. તો મને મને એ જણાવો કે તમને ગુસ્સો કેમ નથી આવતો? મને ખબર નથી. અને મેં બહુ બધી બહુ એક્સ્ટ્રીમ કન્ડિશન્સમાં ચેક બી કર્યું છે. હું ગાળ નથી બોલતો, એક તો એક પણ ગાળ નથી બોલતો. કાલે જ રાત્રે એક માણસે મારી ગાડી મસ્ત સિગ્નલ પર ઊભી છે અને 2-વ્હીલર વાળો આવ્યો અને સીધી જ ગાડી એને ગાડીમાં સીધી ઘૂસાડી દીધી અને પડી ગયો ને બહુ જ એને બિચારાએ દારૂ પીધેલો. એટલે મેં જઈને એવું કીધું શું થયું કે બહુ બહુ પીધેલો છું એમ.
એવું કીધું એને. બહુ પી ગયો છું યાર બહુ. મેં સામેથી એટલી ઓનેસ્ટી. હા એવું એવું મેં કીધું, સાઈડમાં લઈ લો અને તમે કોઈકને ફોન કરીને બોલાવી લો. મેં એને ગાળ નથી બોલી, મેં એને લાફો નથી માર્યો. અને મને એવી ખબર છે કે આ થઈ ગયું છે, હવે આનું કંઈ નહીં થાય, જે થયું એ થઈ ગયું થઈ ગયું. એટલે મને છે ને કોઈ પણ કન્ડિશનમાં હું છે ને એક જ સેકન્ડમાં એ સંજોગોને સ્વીકારી લઉં છું, એટલે કદાચ ગુસ્સો નથી આવતો. પણ તમે મને વધારે સારી રીતે એઝ અ સાયકોલોજીસ્ટ સમજાવી શકશો કે મારો પ્રોબ્લેમ. અગર તમે ગુસ્સે નહીં થાઓ તો પિક્ચરમાં તમારા કેરેક્ટર્સ ગુસ્સે કઈ રીતે થશે? તમારે એંગર તો દેખાડવું પડે ને. આમ મારા નાટકમાં જેટલા એક્ટર્સે કામ કર્યું છે અને મને ફિલ્મમાં પણ જે લોકો મારી સાથે કામ કર્યું, એવું કોઈ હું ગુસ્સો કરું તો બધા હસે છે યાર. આ મારો એક પ્રોબ્લેમ મારે શેર કરવો, સાચે હસે છે. અને તેજલ તો મારી વાઈફ તો હું કશું કંઈ ક્યારે બોલું ને કે આ તેજલ આ શું છે, તો એવું કે તે ગુસ્સો કર્યો, આવું કરે એટલે કેવું થાય? એટલે તમને તમારો ઈગો બી હર્ટ થાય, તમને ખાલી એવું બી થાય કે મને ગુસ્સો કરતા નથી આવડતું. પણ ઇટ હેપન્સ અને વારે વારે થાય છે મારી સાથે. તો તમારી વાઈફ છે તેજલ ભાભી, તો એ ગુસ્સે થાય છે? એ બહુ સરસ થાય છે, વધારે થાય. પણ હું નથી થતો, એ મારો ઇશ્યુ છે. તમે કોઈ દિવસ વેસ્ટર્ન ટોયલેટમાં ગયા નથી કે જ્યાં ટિશ્યુ પેપર હોય અને પિચકારી ના હોય? ગુસ્સો આવ્યો ત્યારે? ના. તમે ઇન્ટરનેટ પર પેમેન્ટ કરવા ગયા અને પછી ઇન્ટરનેટ જ બંધ થઈ ગયું, પેમેન્ટ બાઉન્સ થયું, ત્યારે ગુસ્સો નથી આવતો? ના. મિડલ બર્થ તમને કોઈ દિવસ આવ્યું નથી, ગુસ્સો નહીં આવ્યો ત્યારે? ના. ગુજરાતી નાટકો જોઈને આવે? ના, મને હાલ બી ગુસ્સો નથી આવતો. દેખાડો તમારા નખ, દેખાડો. બસ એકદમ ક્લીન. નેલ કટર થી આવું તો ના કપાય? ના જ કપાય. અને હું બહુ દ્રઢપણે માનું છું એટલે હું નથી કાપતો એનાથી. એટલે તમને નેલ બાઇટિંગ યાદ છે? મેં મારી લાઈફમાં આજ દિન સુધી, હું મારું આ 37મું વર્ષ છે જિંદગીનું, નેલ કટર અહીંયા આડ્યું નથી ક્યારે. એવોર્ડ, એક પેલો નેશનલ એવોર્ડ અને બીજો એક આના માટે હોવો જોઈએ કોઈક. ધીસ ઇઝ અ પ્રોબ્લેમ અભિષેક. રિયલી? આ તમે નોર્મલી જોઈ રહ્યા છો અત્યારે, તો આને પ્રોબ્લેમ નહીં જેમ જોવું. હા, તમને અંદર સ્ટ્રેસ છે. ઓ શિટ. કારણ કે જુઓ અભિષેક, તમે ગુસ્સે નથી થતા ને, હા, તો તમારે ઇમોશન્સ બહાર નથી નીકળી રહ્યા અને આવી રીતે નેલ બાઇટિંગથી નીકળી રહ્યા, શું કરો છો તમે? અને ઘણીવાર, એટલે હું તમને આ પ્રોબ્લેમ હવે તમે કહ્યું એટલે હું આને પ્રોબ્લેમની જેમ જોઉં છું. ઘણીવાર તકલીફ કેવી થાય છે, મીટિંગ વીટિંગમાં બેઠા હોઈએ ને, આ સુધી બરાબર છે, પણ બધું આ જે છે ને એ જેમ જોઉં છું એટલે મને ખબર પડી. તમે મને નવી દ્રષ્ટિ આપી, નવો દ્રષ્ટિકોણ આપ્યો. મને નહીં થઈ પ્રોબ્લેમ, પણ ધીરે ધીરે આને ઓછું કરી શકીએ છીએ. કેવી રીતે? બહુ સહેલું છે. હા, તમારે બીજાને નખ ચાવવાના. જ્યારે તમને, હું અહીંયા બેઠો છું, મારા બી નખ કપાયેલા છે, પણ અગર ધારો કે તમે અહીંયા બેઠા છો, તમને પોતાના નખ ચાવવાનું મન થાય, તમે બીજાનો હાથ લઈને નખ ચાવો ને, તો તમે ઘણી વખત આ ચામડી ચાવી દો છો યાર તમે. નહીં નહીં, હા બોલ. પણ અભિષેક, મારે આજે તમારું નેલ બાઇટિંગનું અને ગુસ્સાનો જે પ્રોબ્લેમ છે ને, એના માટે મારે તમારા ભૂતકાળમાં જવું પડશે. એટલે તમારા નાનપણની કોઈ એવી ઘટના ઘટી છે જે બહુ જ યાદગાર છે તમને, કે એનો કોઈ પોઝિટિવ ઇફેક્ટ બી હોઈ શકે, નેગેટિવ ઇફેક્ટ બી હોઈ શકે છે? તો એટલે એક લાઈનમાં કહું તો, મેં મારા માસીનું ઘર સળગાવ્યું હતું. કઈ રીતે? મારો ભાઈ નહોતો તો બાથરૂમમાં. અચ્છા. અને અમે લોકો એને હેરાન કરવા માટે કોઈક એક બારણામાં કાણું શોધતા હતા કે જેના લીધે જોઈ શકે, અને અમને મળી પણ ગયું. તો એણે અંદરથી કશુંક ભરાવી દીધું એમાં, જેથી અમે જોઈ ના શકીએ. અચ્છા. અને દિવાળી હતી એટલે હું એક પેલો ફટાકડો લાવ્યો અને મેં અંદર મૂક્યો ને મેં એને તારામંડળથી ફોડ્યો. તારામંડળથી ટેટો ફોડ્યો? તારામંડળ લીધું મેં, પૂરું થઈ ગયું કામ એટલે લઈને મેં સીધું જ બેડરૂમમાંથી બહાર ફેંકી દીધું. અચ્છા. અને હું ઓકે એકદમ, પછી હું મારું કામ કરવા લાગ્યો. પણ એ સરકારી કોલોની હતી ડફનાળામાં. સરકારી કોલોનીમાં જો તમને ખબર હોય તો બહુ નાની પેલી જાળીવાળા બારીઓ હોય. હા. દૂરથી જુઓ તમને લાગે કે ખુલ્લી છે બારી. તો મેં એ ફેંક્યું જ્યારે એ તારામંડળ, તો એ ત્યાં અથડાઈને નીચે પડ્યું. એટલે માસીની દિવાળીની સાડી, ત્રણ ચાર પાંચ મોટા મોટા ગાદલા,
ચાદર ને બધું સળગ્યું. પછી અમારી સાથે બહુ ખરાબ થયું બધી રીતે, અમને લોકોને લાઈનમાં ઊભા રાખેલા. અને હવે મને સમજાવો આ પ્રોબ્લેમ ક્યાંથી આવે તમારો. નાનપણમાં આટલી મોટી ભીષણ આગ લાગી જેના કારણે તમારા અંદરની જ આગ હોલવાઈ ગઈ. હે? કારણ કે તમને જે દમદાટી મળી હશે એ વખતે, હા હા, તમને ગુસ્સો હવે આવતો જ નથી એના કારણે. આપોને યાર માલિક, એક રોલ તો આપોને યાર પ્લીઝ, એક રોલ માંગુ છું. આ ગરીબ ને એક રોલ ની ભૂખ છે, આપી દો ને યાર. પ્રોડક્શન અમને રોલ આપો કોઈ ખાવા માટે. અરે ના, હું તમે મને કઈ પણ ચાલે, મને લઈ જાઓ. પેલા કાન, સ્નેક્સ, માઉથ સાઇઝ કસેક લઈ જાઓ. આપણે વાત થયેલી મને નશે ખાલી, પણ આગો હા. એટલે બહાર આ રિસેપ્શન પર બેસે છે. આ નાટકમાં થિયેટરમાં જ છે, તમે આને જોયો નથી કોઈ દિવસ? સર પણ હું બહુ સારો એક્ટર છું સાચે. મેં નાનપણમાં એક મારા સ્કૂલના નાટકમાં જળનો રોલ કરેલો. અરે કાર્બન ડાયોક્સાઇડ અંદર લેતો તો ઓક્સિજન બહાર, ફૂલ મેથડ એક્ટિંગ. આ જૂનું નથી બહુ? ના, જૂનું નથી. બાળપણનું નાટક હતું એટલે હોઈ શકે છે. એક એક રોલ આપો ને મને લઈ જાઓ. કાન્સ, નાઈઝ, નાઈઝ કસેક લઈ જાઓ. સસ્તા ફોટોસિન્થેસિસ, તું જાણે અહીંયાથી ક્યારનો મગજમારી. મારા ગેસ્ટ અહીંયા આવ્યા છે, ક્લાયન્ટ બેઠા છે, આવી રીતે બધું કરાતું હોય એમેઝોનમાં મોકલી દઈશ, ત્યાં ઝાડ બનજે, ત્યાં જઈને મેથડ. માણસ આટલો નજીક આવીને મને અડીને બેઠો અને આવી રીતે બોલ્યો, છતાંય મને ગુસ્સો ના આવ્યો. હા, મોટી પ્રોબ્લેમ કહેવાય, કારણ કે આના વિશે વિચારીને મને ગુસ્સો આવે છે. અને મને અહીંયા કામ કરીને મળો તમે મને, પછી તમને કહું છું. સર પણ પેલા રોલનું કંઈક થાય તો. હા હા, ટ્રાય કરીશ. મળીએ સર, બિગ ફેન અને કોંગ્રેચ્યુલેશન તમને. બહુ મસ્ત. મેં હજુ જોયું નથી કારણ કે પૈસા આપતા નહીં, એટલે ટિકિટ કઈથી લઉં? ઓ અચ્છા અચ્છા. એને બહુ વધારે ગુસ્સો છે. એનીવેઝ એ બધી વાત છોડો તમે. મેં સાંભળ્યું તમને ક્રિકેટમાં પણ બહુ ઇન્ટરેસ્ટ છે, તો ક્રિકેટ પર કોઈ વાર્તા લખી છે કે નહીં? નહીં. નહીં? તો ક્રિકેટનો રમવાનો બહુ શોખ છે તમને? યસ, બહુ પહેલેથી, નાનપણથી. તો હજુ બી રમો છો આજની તારીખમાં પણ? હમણાં સુધી રમતો હતો, પણ મારી સાથે એક કિસ્સો થયો. હું બહુ નોર્મલી સીડીઓમાં પડ્યો અને કંટ્રોલ કરવા ગયો. આપણે પડીએ એટલે ઓબ્વિયસલી કંટ્રોલ કરીએ, તો મારી આંગળી તૂટી ગઈ અને આ આંગળી ખોટી જોડાઈ ગઈ છે એ ડૉક્ટરની ભૂલના લીધે. તો આ આંગળી આમ કરીએ એટલે આમ જાય છે, બીજી દિશા બતાવે છે આંગળી. અચ્છા. એટલે દિશા અને દશા બંને મારી આ છે. અને હવે એવું છે કે મારે કોઈને પંચ મારવો હોય તો આમ પંચ મારવો બને છે. તો હવે હું ક્રિકેટ રમી શકીશ કે નહીં ખબર. આ તો એટલે હજી ફિઝિયોથેરાપીથી થોડું આવી જશે, એટલે હું એટલો બધો તો હોપફુલ છું કે કદાચ રમી શકું. પણ યસ, ક્રિકેટ રમવાની મજા આવે છે. આવું થાય. તમે કોઈને આંગળી કરતા નથી એટલે આંગળી બી કહી દે કે મને કરો. તમારે આંગળી કરતા શીખવાનું હોય. ઓકે, સો હું તમને એક એક્સરસાઇઝ આપીશ. હા, તો એ એક્સરસાઇઝ તમારે એક્ઝિક્યુટ કરવાની છે. આપણે થોડી ભવિષ્યવાણી કરીએ. એવું ધારી લો કે હેલારો ઓસ્કર જીતી ગઈ છે. ઓ માય ગોડ. અને ઓસ્કર્સના મંચ પર અભિષેક શાહ, પ્રતીક ગુપ્તા, મીત અને આયુષ, તમે ચારે ઉભા છો અને બાકી પ્રોડ્યુસર જે પણ જે બધા છે, આશીષ પટેલ, આશીષ પટેલ, બધા જ ઉભા છે. અને તમે સ્પીચ આપી રહ્યા છો, તમે બોલી રહ્યા છો, તો એ સ્પીચ શું હશે? અમેરિકાની ધરતીના બધા જ ગુણીજનો અને આ શિષ્ટ સમાજને ગુજરાતની અને ભારતની ધરતી પરથી સો સો વંદન. હા ચાલે, ક્યા બાત હૈ. આટલા મોટા સ્ટેજ પર બી જઈને તમે તમારી ભાષા, એટલે પેલું નહીં આમ કે યાર આપણી આ સ્ટેજ પર જઈને ભાષા, પણ અંગ્રેજી ના આવડતું એ મૂળ તો. ક્યારે તમે ત્યાં જઈને બી ગુજરાતી બોલ્યા, પણ એને ખબર ના હોય કે આને અંગ્રેજી નથી આવડતું. એટલે બધા પ્રાઇડ લેલા, પ્રાઇડ નહીં પણ પ્રાઇડ છે. આ રસ્તો કાઢ્યો છે. પેલું નથી ઇન્ટરવ્યુ ચાલતો હોય ને ઇંગ્લિશમાં, ઇન્ટરવ્યુ ચાલતો હોય આઈ સ્પીક ઇન હિન્દી, આટલું જ ઇંગ્લિશ આઈ સ્પીક ઇન. હા, પછી હિન્દીમાં બોલો. અચ્છા, મેં સાંભળ્યું છે કે તમને પિક્ચર વખતે, કારણ કે હું એક પ્રેમિયરમાં તમારી આગળની રૂમમાં બેઠા હતા, શિટ, અને તમે બહુ જ બોલી રહ્યા હતા એ વખતે, એ શું હતું એના વિશે? એટલે એ કોને અભિષેકભાઈ, એ શું હતું કે આટલું બધું બોલવાની જરૂર છે પિક્ચર વખતે? અરે યાર સોરી યાર, પણ એટલીસ્ટ બીજાનો અનુભવ, એક્સપિરિયન્સ જે છે પિક્ચરનો, એ બગાડો ના જોઈએ ને. એક મિનિટ, મને ફિલ્મ યાદ છે. આઈ એમ ડેમ શ્યોર કે તમને મારા બોલવામાં વધારે મજા આવી હશે ફિલ્મ કરતા. ફિલ્મનું નામ નહીં લેવાય, પણ તમારી વાત થોડાક અંશે સાચી છે. થેન્ક યુ. પણ એ બહુ ઇરિટેટિંગ છે. મને ત્યારે ગુસ્સો આવ્યો હતો, તમને ગુસ્સો આવે છે કે નહીં ખબર નહીં.
પણ મને ગુસ્સો આવેલો કે એ શું દર વખતે એક આમ પિક્ચરનો શોર્ટ સારો ક્યાં બાત હે આવું કોણ તમે નવજોત સિંહ સિદ્ધુ છો પિક્ચરમાં તમે આવી રીતે ક્યાં બાત હે ક્યાં શોર્ટ આની જગ્યાએ આ એંગલ લીધો હોત ને આ બધું મને રીતસરનું સંભળાયું હતું બધું આગળ થઈ જશે ફિલ્મ ચાલતી હતી અને પાર્થિવ ગોહિલનું ગીત અને પાર્થિવભાઈ પેલું બધી બાજુ છલના આવે રે એ ચાલુ કર્યું ક્યાં બાત હે પાર્થિવભાઈ પાર્થિવભાઈ આગળથી કે થેન્ક યુ અહીંયા જ પાર્થિવભાઈ એટલે બહુ જ આમ મજા પડી ગઈ મારી પાસે એક બહુ જોરદાર સોલ્યુશન કેવું હેલારો પછી તમે શું કરો છો હજી નક્કી નથી કર્યું શું કરીશ મને ખબર છે તમે શું કરી ઓ તમે મારી સાથે નેક્સ્ટ પિક્ચર કરી રહ્યા છો આ જુઓ એટલે અરે તમારું આખું ફ્યુચર સેટ છે તમારે પ્રોડ્યુસર શોધવાની જરૂર નથી તમારી ટીમમાં હું જોડાઈ જઈશ આપણે મસ્ત નેક્સ્ટ મૂવી પર કામ કરવાનું શરૂ કરી દઈએ પ્રતિક ગુપ્તા મીત આયુષ અભિષેક શાહ અને સાથે મનન દેસાઈ એકદમ પરફેક્ટ રહેશે આપણા આખો પાંચે પાંડવમાં એક પાંડવ રહી ગયો છે તો હું આવી જઈશ આઈ એમ સિરિયસ પછી આપણે ભાઈબંધી મિત્રતામાં ઘણું બધું કરી શકીએ છીએ આપણે સાથે પિક્ચરો જોઈશું સાથે કોમેન્ટ્રી કરીશું હું પણ સાથે કહીશ કે આ વાઇડ કેમ લીધો આ આ શોટ આવી રીતે લેવાનું જરૂર નથી પોર્ન ફિલ્મ જોતા આપણે આવું કરી શકીએ હવે વિચાર કરો પોર્ન ફિલ્મ જોવાની આપણે બંને અને પછી વાઇડ શોટ કેમ લીધો ક્યાં વાત છે આમાં બીજીએમ કેટલું સરસ છે શું થયું મેં ના પાડેલી ને કે આવું કંઈ બી હમણાં જે તું બોલ્યો એવું કશું આવશે તો હું શું નહીં કરું આપણે ફોન પર સ્પષ્ટ ગુજરાતી ભાષામાં હું તો ગુજરાતી જ બોલું છું ગુજરાતીમાં વાત થયેલી મારે ઓમ સાથે બી વાત થયેલી જ્યારે એણે ડિટેલ માટે ફોન કરેલો અને ઓમે કીધું કે આટલી આટલી તારીખે શૂટિંગ થયા તે મેં ના પાડેલી કે આવું કોઈ પણ કોન્ટેન્ટ હશે તો હું એનો પાર્ટ નહીં બનું અરે પણ મેં સ્પષ્ટ વાત કરેલી ને અને કાઢો ચલો કોણ છે અહીંયા આ કાઢો અરે પણ એ ખાલી ફ્લોમાં નીકળી છે શું છે યાર અને આ શું છે હું કોન્ટ્રાક્ટ તારી સાથે શું કરવા કરું અરે ઇટ્સ જસ્ટ અ જોક યાર શું જોક યાર આ કયા રીત છે યાર અને આટલા માટે તે મને અહીંયા બોલાવેલો કોન્ટ્રાક્ટ કરવા માટે એવું નથી અભિષેકભાઈ એ તો ખાલી એ તો સારી ભાષામાં વાત કરો ને પછી કે આવો આવો ને આવીએ એટલે પછી આવી રીતે કોન્ટ્રાક્ટ ને આવી બધી વાત કરવાની ટાઈમ મારો વેસ્ટ કર્યો અત્યારે હું કેટલો બધો બિઝી છું યાર ફિલ્મમાં આઈ નો દેટ આઈ અન્ડરસ્ટેન્ડ અને આપણે અન્ડરસ્ટેન્ડ વાત કરી નહીં પ્લીઝ યાર ધીસ ઇઝ નોટ ફેર આપણે પ્રમોશન આ રીતે ના થાય મનન પ્રમોશન અને પ્લીઝ બીજી વાર આવી રીતે કોઈ દિવસ સારી ભાષામાં ફોન કરીને નહીં કહેવાનું કે આવો ને ચલો આપણે વાત કરીએ ને મેં છે ને પર્સનલ વાતો શેર કરી અત્યારે મારી બધી જ વાતો આ તૂટેલી આંગળીની વાત પણ મેં કરી અને ઓન કેમેરા હું બધું બોલ્યો કે મારા માસીની બધી પર્સનલ વાત ને બધી જ મેં વાત કરી અને પછી તમે લોકો આવી વાત કરો છો એવું નથી અભિષેક અને આવું કોન્ટેન્ટ બી ખરું આવો કોન્ટ્રાક્ટ બી ખરો યાર પ્લીઝ જિંદગીમાં હવે બીજી વાર મને ફોન નહીં કરવાનો અને આવા શોમાં હું નહીં આવું અભિષેકભાઈ મારી વાત સાંભળો ને જોયું મારી થેરેપીનો કમાલ જે માણસ ગુસ્સે નતો થતો જેના ગુસ્સે થવા પર લોકો હસતા હતા એ આજે ગુસ્સે થઈ ગયા તમે અથવા તો તમારી ઓળખાણમાં કોઈને પણ માનસિક પરેશાની હોય તો કોલ કરી શકો છો સ્ક્રીન પર આપેલા જીવન આસ્થાના ટોલ ફ્રી નંબર પર કેવું લાગ્યું મજા આવી આવો જોક ખરાબ હતો બાકી બહુ મજા પડી બસ મારે એવું કહેવું હતું કે તમે લોકો બહુ સરસ કામ કરી રહ્યા છો સ્ટેન્ડઅપ કોમેડીનું બહુ જ સ્તર આપણે ત્યાં બહુ જ આપણને ખબર છે કેવું હતું પણ તમે લોકોએ જે પ્રકારના ફોલોઅર્સ છે તમારા જે પ્રકારના શોઝ તમે કરી રહ્યા છો તો બહુ મજા પડે છે અને થેન્ક યુ વેરી મચ મનનની થેરાપી માટે બહુ જ ઓલ ધ બેસ્ટ બહુ સરસ શો છે તમારા જેટલા બીજા બધા શોઝ ચાલે છે એના માટે ઓલ ધ બેસ્ટ અને બહુ સરસ કામ કરો છો ભેગા થઈને બસ હવે પ્રિટેન્શિયસ વધારે નથી થયું કારણ કે આખી ગુજરાતી ઇન્ડસ્ટ્રી એ જ છે.